હું આજે ભુજમાં રમેશભાઈ દવેના ઘરે આવ્યો છું. બાજુમાં રેખાબેન બેઠા છે, એમના બાજુમાં રમેશભાઈના સિસ્ટર સરલાબેન બેઠા છે, એમના બાજુમાં ભાનુબેન બેઠા છે, જે આપણા ગામમાં છબીલદાસજી ફૂલજી દવેના નામથી જે જાણીતા હતા. એમના ડોટર છે, સન છે, ને એમના ડોટર ઇન લો રેખાબેન બી છે, જે ઘણાને ખબર છે ગઢશીસા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ બી હતા. આજે આપણે સ્કૂલ વિશે બી વાતો કરવી છે, પણ એમના પહેલાં આપણે ભાનુબેન અને સરલાબેન પાસે છબીલદાસજી માસ્ટરનું એક ટૂંકું જીવન ચરિત્ર બી આપણે એમની પાસે જાણવું છે, જે ઘણાને ખબર નહીં હોય. એમનું નામ ઓરિજિનલ રામચંદ્રજી બી હતું, જે આજે મને ખબર પડી છે. ભાનુબેન ને સરલાબેન, મને જરા તમારા બાપુજી વિશે થોડી માહિતી આપશો, જે ઘણી અમને ખબર બી નથી. તમારે નાના હતા ને મોટા થયા ત્યારથી એમની સાથે તમે રહ્યા છો, તો એમના કંઈ સંભાળના તમે અમને જણાવો તો જો શેર કરો ખબર પડે અમને. એમનું નામ તો રામચંદ્રજી, રામચંદ્ર નામ. અચ્છા, પછી નાના હતા ને તેમને ઘોડે સવારીનો બહુ શોખ હતો. એમને ઘોડે સવારીનો બહુ જ શોખ હતો. અચ્છા, તો એકવાર કંઈ રમેશભાઈ શું કંઈ હતું પ્રોગ્રામ, એની અંદર એમણે ઘોડો દોડાવ્યો. અચ્છા, કોઈ એના ઉપર બેસી નહીં શકતું એ ઘોડા ઉપર. તો એમણે ઘોડા ઉપર બેસીને વળી પેલા રાજા હતા ત્યાંના ઠાકોર સાહેબ, એમણે પૂછ્યું કે આ ઘોડો કોણ ચલાવી શકશે, એના ઉપર કોઈ બેસી શકશે? કોઈ હજી સુધી બેસી નથી શક્યું ને હું નથી બેઠો એના ઉપર એમ. અચ્છા, કોઈની તાકાત હોય તો આવી જાય, એટલે આમણે છે ને હાથ ઊંચો કરે અને પોતે બેઠા ઘોડા ઉપર. ઘોડો ચલાવ્યો તો બધા વિચારમાં પડી ગયા કે આ ઘોડો કોઈ નથી ચાલી એમ નથી ને આ છોકરાએ ચલાવ્યો. તો ઠાકોર સાહેબ એકદમ ખુશ થઈ ગયા, એમણે એને કીધું વાહ છબીલા વાહ. એમ ત્યારથી એમનું નામ છબીલદાસ પડે. એ જાણવા મળ્યું ને જે કોટડાવાસી કોઈને ખબર નથી, તમને જ ખબર છે. સરસ માહિતી મળી, થેન્ક યુ સરલાબેન. બોલો હવે. બીજું તો એ પોતે બહુ એમના જીવનની અંદરથી અમને એટલું શીખવા મળ્યું. એક તો એ પોતે કર્તવ્ય પાલન એમ જ કહેતા કે કર્તવ્ય એ જ જીવન છે. અચ્છા, કર્તવ્યનું પાલન કરતા કરતા જો મૃત્યુ થાય તો તે તુચ્છ જીવન કરતા શ્રેષ્ઠ છે. અચ્છા, એટલે એમ જ કહેતા કે નહીં, કર્તવ્ય તો કરતા જ રહેવું જોઈએ માણસે. એમના જીવનની નિયમિતતા, કામ કરવાની બુદ્ધિ, સ્વચ્છતા, એજ્યુકેશન ભાર, પછી છોકરાઓની અંદર સંસ્કારોનું સિંચન, આંગણું સાફ થઈ ગયા, બધા પથારીઓ બધી લઈ ગયા. અચ્છા, અને આપણે પાણી હારા આપણે જઈને કેટલું પાણી બધું સ્વચ્છ રીતે હરાઈ ગયા. પછી એમ જ કહેતા નાના છોકરાઓને એમનો હાથ પકડીને અમને લઈ જતા, સૂર્યોદય બધું બતાવતા. અને સન મંદિર છે ત્યાં કોટડા, સન મંદિરમાં અમે દર્શન કરતા એમની સાથે. અને પછી એ ત્યાં બેસતા ઘણી વાર સુધી, અમે નાના નાના છોકરાઓ ત્યાં રમતા. બરોબર, સમય થતો એટલે અમને બોલાવી લીધા, અમે વળી પાસે એમની આંગળી પકડીને નીકળતા એમની સાથે, એમ કરતા કરતા ઘરે આવતા. અચ્છા, પછી જમવાનું પણ ખૂબ ટાઈમ સર અને નિયમિત, બરાબર નિયમિત જમીને પછી સુઈ જવાનું અમારે. અચ્છા, પછી 3:30-4 વાગે અમને અમે ઉઠી જતા બધા સાંજે. પછી ચા પાણી પી અને નાના છોકરા બધા ઘર લેસન, ત્યારે ટ્યુશન કે એવી બહુ પ્રસાવ નથી, પણ આમ લેસનને બધું બહુ સરસ કરતા. અચ્છા, અમારે અક્ષરોની સ્વચ્છતા, નોટબુકો, પાટી, પેન એક અમે ખૂબ સુંદર રીતે જાળવતા અને ખૂબ સરસ એમના સંસ્કારો થકી અમે શીખ્યા બહુ જીવનમાં. અચ્છા, એમનો ભોગ બહુ છે અમારા જીવનમાં. એમ કહેતા અમને કે તમે જો વહેલા ઉઠો, સૂર્યોદય પહેલાં માણસ ઉઠી જાય, ઘરમાં સ્વચ્છ થઈ જાય, પાણી ભરાઈ જાય, બધા નાહી ધોઈ લે, પૂજાપાઠ થઈ જાય, એ ઘરની અંદર કોઈ દિવસ અશાંતિ આવે જ નહીં. હું ચેલેન્જ સાથે કહું છું. અને અમને એમ કહેતા કે જીવનની અંદર અટકું નહીં ચૂકતા ક્યારે, અને તમે ક્યારે દુઃખી નહીં. ગોપાલજી ફ્લેટની કોઠારી ખરા ને આપણા, એ રાજા રાજકુટુંબ સાથે ડોક્ટર તરીકે બનારસ ગયેલા યાત્રામાં. બરાબર,
ટોકરાળાથી બાપુજીને પણ સાથે લીધા. હવે એ તે વખતે ટ્રેન માસ્ટર હતા અને ત્યાં ભણાવતા, એટલે ગોપાલજીભાઈના સંબંધે એમણે એમને એમ કહ્યું કે માસ્ટર તમે કોટડા આવો, તમને જે પગાર અહીંયા મળે છે તે જ પગાર ત્યાં આપશું, પણ તમને વૈદક શીખવા મળશે એમ, ડોક્ટરીનું. એટલે એ આકર્ષણમાં એ ટોકરાળાથી કોટડા આવ્યા અને ગોપાલજીભાઈએ એમને શિક્ષક તરીકે રાખ્યા, એટલે એ માસ્તર કહેવાના. અને માસ્તર તરીકે એમનો ખૂબ મોટું યોગદાન રહ્યું શાળાઓમાં, કારણ કે તે વખતે શાળામાં કોઈ ધોરણ નહીં, એટલે ખાસ ભૂજથી એક્સપર્ટ બોલાવ્યા કે કયો છોકરો કયા ધોરણને લાયક છે, અને એ પ્રમાણે એમણે આખે આખું સ્ટાન્ડર્ડ સ્કૂલનું નક્કી કર્યું અને સ્કૂલ શરૂ થઈ. અને એ વર્ષો સુધી સ્કૂલમાં રહ્યા એટલે એ માસ્ટર કહેવાયા. અને એની સાથે સાથે એમણે વૈદકનું ચાલુ રાખ્યું, એટલે ડોક્ટરો રાતના આવતા અને મેડિકલનું શીખવતા. અચ્છા, તો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી બધી જાતની એ ટ્રીટમેન્ટ અને એ બધું શીખ્યા ડોક્ટર તરીકે. પછી એવું બન્યું કે ગોપાલજીભાઈને તકલીફ પડવા માંડી, એટલે એ પોતે માસ્ટરગીરી છોડી અને દવાખાનું શરૂ કર્યું. અને એ રીતે દવાખાનું ચાલુ થયું ને વૈદ તરીકે ઓળખાયા. પણ એમને બધા માસ્ટર જ કહેતા, એ વૈદ કોઈ દિવસ કોઈએ કહ્યું જ નહીં એમને. અચ્છા. અને એમણે વૈદકનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. તે વખતે આખા કચ્છમાં માંડ 2-3 ડૉક્ટર એવા હશે કે જે ગામડાઓમાં ફરતા, ગામડાઓમાં ક્યાંય પણ વિઝિટે જાય અને દવા કરે, એવું ભાગ્ય જ બનતું. અચ્છા. એવું માનતું કે મુંબઈથી પણ આયુર્વેદિક દવાઓ કરાવવા માટે માણસો ત્યાં આવતા કોટડા. અચ્છા. અને હું જ્યારે નાનો હતો એટલે 9મા ધોરણ સુધી, તો અમે નાના હતા તો ત્યાં દવાખાને જઈએ અને એમને મદદ કરીએ, એટલે અમને પણ શીખવા મળતું એમ. અચ્છા. એટલે વૈદકનો એમનો બહુ સારો એમ જિંદગીભર. છેલ્લે એમણે જામનગરમાં, અમે બધા જામનગર હતા એટલે એ જામનગર આવ્યા, અને જામનગરમાં ગરીબ કુટુંબો જ્યાં રહેતા હતા ત્યાં એમણે સેવા આપી જિંદગીભર, જીવનના અંત સુધી. અને મેડિકલમાં જ એમનું જીવન સમાપ્ત થયું. શું કહો છો તમે? મારા એક ભાઈ પ્રવીણભાઈ છે ને, એ એકદમ નાનપણમાં 3 વર્ષની ઉંમરે ગંભીર બીમારીમાં પટકાણા. અચ્છા. એમનું એમની સૂઝબૂઝથી નિદાન કરીને એમણે દવા કરીને એને ઊભો કર્યો હતો, ને આજે પડી બરાબર છે મારો ભાઈ છબીલભાઈને. અમે છબીલદાસભાઈને અમે આભારી છીએ. થેન્ક યુ મહેશભાઈ. વૈદક ઉપરાંત એ ગામના બહુ સારા સેવક હતા. અચ્છા. એમને લોકસેવા ખૂબ ગમતી. બરોબર. એટલે લોકસેવા કરવા માટે એમણે કોટડા રોહા સેવા સમિતિ એની સ્થાપના કરી. અચ્છા. એમાં મુખ્ય ભીમજીભાઈ મોહનજી કોઠારી, ભીમજી મોહનજી કોઠારી અને એમના બધા દીકરાઓ, વિઠ્ઠલદાસ પ્રયાગજી કોઠારી, પૂંજાભાઈ ખાનજી અને જૈનો બીજા હતા, અને જમનાદાસ ખીમજી કોઠારી મુંબઈથી. ઓકે. તો મુંબઈનું કામ જમનાદાસભાઈ સંભાળતા અને કચ્છનું કામ બાપુજી સંભાળતા. બરોબર. એમાં ખાસ કરીને આખું ગામ દરરોજ સ્વચ્છ થઈ જવું જોઈએ. અચ્છા. ક્યાંય તમને જરા પણ ગંદકી ન જોવા મળે ગામમાં. અચ્છા. પાણીની પણ એટલી જ સુવિધા ગામમાં હતી, એટલે ત્યાં પણ એકદમ ચોખ્ખાઈ રહે એને એમણે દેખરેખ રાખી. તે વખતે લૂંટારવાનો ભય બહુ ભય હતો એમ, આજુબાજુ ઘણું બધું લૂંટાઈ જતું. એટલે ચીફ કમિશનરને મળ્યા, તો ચીફ કમિશનરે એમને કહ્યું તમે રામોસી પોલીસની સ્થાપના કરો. અચ્છા. અને રામોસી પોલીસની સ્થાપના થઈ કોટડા રોવા સેવા સમિતિ હસ્તક. દરરોજ રાતના 4 જણા ચોકી કરે, બંદૂક ભરેલી હોય અને ફાયરિંગના ઓર્ડર એમની પાસે હતા, અને એ પોતે પણ રાતના આખો ગામમાં તપાસ કરી આવે કે કયો ચોકીદાર ક્યાં કામ કરે છે. એ રીતે વર્ષો સુધી એમણે કોટડા રોવા સેવા સમિતિ ચલાવી. તો મુખ્ય કામ એમણે જે કર્યું તે સ્વચ્છતાનું. ત્યાર પછી રાતના દીવાબત્તી થયેલ, ક્યાંય તમને ગામમાં રાતના અંધારું જોવા ન મળે. રામોસી પોલીસને કારણે ચોકી થતી, એટલે જરાય એક સડી પણ કોઈની ગઈ નહીં. અને ચોકીદારોએ જ્યારે લૂંટારુએ જાસતીથી લખી ત્યાં એમ કહે લખ્યું કે તમે આ ગામ છોડી જાઓ, તમે અમારું ઘણું બધું તમારો રૂમ છે. અચ્છા. ત્યારે એમણે જવાબ આપેલો કે તમે પણ આ ગામનું લૂંટ પાણી ખાધું છે, મેં પણ ખાધું છે, તમે પ્રેમથી આવો
અમે તમારું સ્વાગત કરશું કરીશું અને એ કોટડા આવતા હતા તે પહેલાં પકડાઈ ગયા બધા જ ડાકુઓ અને કોટડા ભાંગ્યું નહીં, કોટડાના બધા સલામત રહી ગયા. સલામત આજુબાજુ દેવપર છે, આલાપર છે, ત્યાં લૂંટ થઈ પણ આપણે ત્યાં મને યાદ છે આલાપુર મારા નાનાનો નાનાજીનું ગામ છે અને મેં ત્યાં સાંભળેલું છે. ત્યાં અમારા એક રિલેટિવથી કે એ ઘરે આવેલા ત્યારે અમે સોનું બી છે ને એવી જગ્યાએ ઉપર રાખી દીધેલું કે એમને ખબર જ ના પડી. બરાબર ને આવેલા એ સાચી વાત છે, મેં બી સાંભળેલું છે. બરાબર અમે નાના હતા એટલે અમે આ સાંભળેલું. જૈનો બધા બહાર રહેતા ને બોમ્બે સહિત બધા વેપાર રસ્તે નીકળી જતા ત્યારે ગામની અંદર બૈરાઓ અને ઘરડા માણસો જુવાન છોકરા કે પુરુષો બહુ ઓછા રહેતા. તો આખા ગામને એમણે માની જેમ સાચવું એટલે એ અર્થમાં એ માસ્ટર થઈ માં જેવું સ્તર એમનું રહ્યું એટલે બધા એમ લાડમાં એમને માસ્ટર તરીકે જ બોલાવતા. અને આ તો અમને બી ખબર નથી. અને બીજું કે જ્યારે લૂંટારોએ આવી રીતે એમને જાસા ચીઠીઓ મૂકી ને ત્યારે એમણે કીધું હતું કે તમે તમારી પ્રેમથી આવો, મેં પણ આ ગામનું લૂણ પાણી ખાધા છે, મેં બંગડીઓ પહેરી નથી અને હું તમારો બરાબર સામનો કરીશ, આવી જાઓ તમે. અને બધા ગામના જૈનોનું સોનું અમારા ઘરે રહેતું. અચ્છા. તો મારી બાએ સાચવીને રાખતા. બાનું નામ લીલાવતી બેન એ સાચવીને રાખતા. પછી જ્યારે જૈનો આવે ને પાછા તો બા અંદર દરવાજો બંધ કરી બા બાપુજી ને જેમનું સોનું હોય ને એમને અંદર બોલાવે. અમે છે ને પેલા કાણા મેં અંદર જોતા કે શું કરે છે એટલે મને બરાબર યાદ. એટલે એક કહી શકાય કે બેંકમાં જે લોકરો છે તેમ એક લોકર જેવું જ કામ સમજો. હુંડી વ્યવહાર જેને કહેવાય કે